અમદાવાદની 21 બેઠકોમાંથી ભાજપને 15 બેઠકો મળી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની અન્ય બેઠકો પર પણ રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો. ત્યારે જોઈએ કઈ બેઠક પર કોણે બાજી મારી અને કોને મળી હાર. એલિસ બ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર રાકેશ શાહની જીત થઈ છે, તો કોંગ્રેસના વિજય દવે હાર્યા છે. જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત થઈ છે, તો ભાજપના ભૂષણ ભટ્ટ હાર્યા છે. મણિનગર બેઠક પર ભાજપના ઉમેદવાર સુરેશ પટેલનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના શ્વેતા બ્રહ્મભટ્ટનો પરાજય થયો છે. વટવા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદીપસિંહ જાડેજાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના બિપિન પટેલનો પરાજય થયો છે. અસરવા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદીપ પરમાર જીત્યા છે, જ્યારે કોંગ્રેસના કનુભાઈ વાઘેલાની હાર થઈ છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલ જીત્યા છે, જ્યારે કોંગ્રેસના દિનેશ ચોવટિયાની હાર થઈ છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ભવ્ય વિજય થયો છે, તો કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાર થઈ છે. જેતપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાની જીત થઈ છે, તો કોંગ્રેસના રવિ આંબલિયાનો પરાજય થયો છે. જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીનો વિજય થયો છે, જ્યારે ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂની હાર થઈ છે. પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયા જીત્યા છે, તો કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાનો પરાજય થયો છે. ટંકારા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાનો વિજય થયો છે, જ્યારે ભાજપના રાઘવજી ગડારાની હાર થઈ છે. માંડવી બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને હરાવીને ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ જીત હાંસલ કરી છે. કારંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભાવેશ ભંભુલિયાને હરાવીને ભાજપના પ્રવીણ ઘોઘારીની જીત થઈ છે. નડિયાદમાં ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના જીતેન્દ્ર પટેલની હાર થઈ છે. ઈડર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના મણિલાલ વાઘેલાનો પરાજય થયો છે. સિદ્ધપુર બેઠક કોંગ્રેસને ફાળી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરની જીત થઈ છે, તો ભાજપના દિગ્ગજ નેતા જય નારાયણ વ્યાસે હારનો સામનો કરવો પડ્યો છે. વડગામ બેઠક ઉપર કોંગ્રેસના સમર્થિત અને અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીની જીત થઈ છે, જ્યારે ભાજપના વિજય ચક્રવર્તીએ હાર ભોગવવી પડી છે. ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કોટવાલની જીત થઈ છે, જ્યારે ભાજપના મહિલા ઉમેદવાર રમીલાબહેન બારાની હાર થઈ છે. તળાજા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયાની જીત થઈ છે, તો ભાજપના ગૌતમ ચૌહાણની હાર થઈ છે. બોરસદ બેઠક ઉપર પણ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારને જીત મળી છે, જ્યારે ભાજપના રમણ સોલંકીની હાર થઈ છે. આંકલાવ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની જીત થઈ છે, જ્યારે ભાજપના હંસ કુંવરબા રાજનો પરાજય થયો છે. મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન ડેપ્યુટી સીએમ નીતિન પટેલની મહામહેનતે જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના જીવાભાઈ પટેલનો પરાજય થયો છે. અકોટા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સીમાબેન મોહિલને જીત થઈ છે, તો કોંગ્રેસના રણજીત ચૌહાણનો પરાજય થયો છે. દાંતા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીનો વિજય થયો છે, જ્યારે ભાજપના માલજી કોદરવીનો પરાજય થયો છે. ભાવનગર ગ્રામ્ય બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકીનો વિજય થયો છે, તો કોંગ્રેસના કાંતિભાઈ ચૌહાણની હાર થઈ છે. જંબુસર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીનો વિજય થયો છે, તો ભાજપના છત્રસિંહ મોરીની કારમી હાર થઈ છે. દરિયાપુર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગયાસુદ્દીન શેખની જીત થઈ છે, જ્યારે ભાજપના ભરત બારોટની હાર થઈ છે. ડીસા બેઠક પર ભાજપના ઉમેદવાર શશિકાંત પંડ્યાનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ગોવા રબારીનો પરાજય થયો છે. ઝઘડિયા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને માત આપીને બીટીપીના ઉમેદવાર છોટુ વસાવાનો ભવ્ય વિજય થયો છે. ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર વિભાવરી દવેને જીત મળી છે, જ્યારે નીતાબેન રાઠોડનો પરાજય થયો છે.
નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર પિયુષ દેસાઈની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ભાવનાબેન પટેલનો પરાજય થયો છે. અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો વિજય થયો છે, જ્યારે ભાજપના બાવકો ઉંધાડાની હાર થઈ છે. ગીર સોમનાથ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાની જીત થઈ છે, જ્યારે ભાજપના જશા બારડની હાર થઈ છે. એલિસ બ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર રાકેશ શાહની જીત થઈ છે, તો કોંગ્રેસના વિજય દવે હાર્યા છે. જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત થઈ છે, તો ભાજપના ભૂષણ ભટ્ટ હાર્યા છે. તો અમદાવાદની 21 બેઠકોમાંથી ભાજપને 15 બેઠકો મળી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની અન્ય બેઠકો પર પણ રસાકસીનો જંગ જોવા મળ્યો, ત્યારે જોઈએ કઈ બેઠક પર કોણે બાજી મારી અને કોને મળી હાર. ઉના બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઈ વંશનો ભવ્ય વિજય થયો છે, જ્યારે ભાજપના હરી સોલંકીનો પરાજય થયો છે. તાલાલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભગવાન બારડનો વિજય થયો છે, તો ભાજપના ઉમેદવાર ગોવિંદ પરમારનો પરાજય થયો છે. માંગરોળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજાની જીત થઈ છે, જ્યારે ભાજપના ભગવાનજી કરગઠિયાનો પરાજય થયો છે. કોડીનાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ વાળાની જીત થઈ છે, જ્યારે ભાજપના ડોક્ટર રામ વાઢેરનો પરાજય થયો છે. વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના નરેન્દ્ર ટંડેલની હાર થઈ છે. પારડી બેઠક પર ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વિજય થયો છે, તો ભાજપના ભરત પટેલની હાર થઈ છે. લિંબાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર પાટીલની હાર થઈ છે. દ્વારકા બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના મેરામણ ગોરૈયાની હાર થઈ છે. અંજાર બેઠક પર ભાજપના ઉમેદવાર વાસણ આહિરની જીત થઈ છે, તો કોંગ્રેસના વી કે હુંબલની કારમી હાર થઈ છે. કલોલ બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર અતુલ પટેલનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના બળદેવજી ઠાકોરનો પરાજય થયો છે. ડભોઈ બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલનો પરાજય થયો છે. ધરમપુર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલની જીત થઈ છે, તો કોંગ્રેસના ઈશ્વર પટેલની હાર થઈ છે. વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન રાજ્યમંત્રી શંકર ચૌધરીને પરાજિત કરીને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે. કુતિયાણા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને માત આપીને એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજાનો ભવ્ય વિજય થયો છે. ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવાર રમણ પાટકરનો વિજય થયો છે, તો કોંગ્રેસના અશોકભાઈ પટેલની હાર થઈ છે. નાંદોદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રેમસિંહ વસાવાનો વિજય થયો છે, જ્યારે શબ્દસરણ તડવીની હાર થઈ છે. કપરાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીની જીત થઈ છે, જ્યારે ભાજપના માધુભાઈ રાઉતનો પરાજય થયો છે. જલાલપોર બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ પટેલનો વિજય થયો છે, તો કોંગ્રેસના ઉમેદવાર પરિમલ પટેલની હાર થઈ છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીત થઈ છે, જ્યારે ભાજપના ઉમેદવાર લવિંજી ઠાકોરની હાર થઈ છે. ડેડિયાપાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને માત આપીને જનતાએ બીટીપીના ઉમેદવાર મહેશ વસાવાને જીતાડ્યા છે. મહુવા બેઠક પર ભાજપના ઉમેદવાર આરસી મકવાણાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના વિજય બારૈયાની હાર થઈ છે. અંકલેશ્વર બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલનો વિજય થયો છે, તો કોંગ્રેસના અનિલ ભગતનો પરાજય થયો છે. સાણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર કનુ મકવાણાની જીત થઈ છે, તો કોંગ્રેસના મહિલા ઉમેદવાર પુષ્પાબહેન ડાભીની હાર થઈ છે. પાલીતાણા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના પ્રવીણ રાઠોડની હાર થઈ છે. પાદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારનો વિજય થયો છે, જ્યારે ભાજપના દિનેશ પટેલની હાર થઈ છે. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર દુષ્યંત પટેલનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના જયેશ પટેલની હાર થઈ છે.
મહેમદાવાદ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ગૌતમ ચૌહાણની હાર થઈ છે. ઠાસરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારનો વિજય થયો છે, તો ભાજપના ઉમેદવાર રામસિંહ પરમારની હાર થઈ છે. છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાની જીત થઈ છે, તો ભાજપના જશુભાઈ રાઠવાનો પરાજય થયો છે. ઊંઝા બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ડોક્ટર આશા પટેલની જીત થઈ છે, જ્યારે ભાજપના નારાયણભાઈ પટેલની હાર થઈ છે. ચાણસ્મા બેઠક પર ભાજપના ઉમેદવાર દિલીપકુમાર ઠાકોરની જીત થઈ છે, તો કોંગ્રેસના રઘુભાઈ દેસાઈની હાર થઈ છે. દહેગામ બેઠક પર ભાજપના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણનો વિજય થયો છે, તો કોંગ્રેસના મહિલા ઉમેદવાર કામિનેબા રાઠોડની હાર થઈ છે. વાગરા બેઠક પર ભાજપના ઉમેદવાર અરુણસિંહ રાણાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના સુલેમાન પટેલનો પરાજય થયો છે. વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની જીત થઈ છે, તો કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ્લ વસાવાની હાર થઈ છે. કરજણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અક્ષય પટેલનો વિજય થયો છે, જ્યારે ભાજપના સતીશ પટેલની હાર થઈ છે. સયાજીગંજ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સુખડિયાનો વિજય થયો છે, તો કોંગ્રેસના નરેન્દ્ર રાવતની હાર થઈ છે. ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમનો ભવ્ય વિજય થયો છે, જ્યારે ભાજપના કાળુભાઈ ચાવડાની હાર થઈ છે. સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારની જીત થઈ છે, તો કોંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટની હાર થઈ છે. વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રમણભાઈ પટેલની જીત થઈ છે, જ્યારે નાથાભાઈ પટેલની હાર થઈ છે. વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંતકુમાર પટેલનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ગણપત મહાલાની હાર થઈ છે. ગારિયાધાર બેઠક પર ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીની જીત થઈ છે, તો કોંગ્રેસના પીએમ ખેનીની હાર થઈ છે. બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા તેજશ્રી બહેન પટેલની હાર થઈ છે. ગાટલોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ જીત્યા છે, તો કોંગ્રેસના શશિકાંત પટેલની હાર થઈ છે. વેજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર કિશોર ચૌહાણની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના મિહિર શાહની હાર થઈ છે. નારણપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક પટેલનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના નીતિન કે પટેલની હાર થઈ છે. નિકોલ બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનો પરાજય થયો છે. નરોડા બેઠક પર ભાજપના ઉમેદવાર બલરામ થાવાણીનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઓમપ્રકાશ તિવારીની હાર થઈ છે. ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના ઉમેદવાર વલ્લભભાઈ કાકડિયાનો વિજય થયો છે, તો કોંગ્રેસના ઉમેદવાર બાબુ માંગુકિયાનો પરાજય થયો છે. બાપુનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ભાજપના જગરૂપસિંહ રાજપૂતને હરાવ્યા છે. અમરાઈવાડી